પંચાવનમાં જન્મેલા છીએ પણ એમાં તુષારનું વક્તવ્ય અને મારા આશીર્વચન એવું કેમ રાખ્યું હશે એવો મને પ્રશ્ન હતો જો ઉંમરને ધ્યાનમાં લે તો એ પણ આશીર્વાદ આપી શકે એમ છે પણ મને એમ છે કે મારા વજનને ધ્યાનમાં લઈને આશીર્વાદનું મારા ઉપર રાખ્યું છે એટલે એકસો ને પાંચથી એકસો ને નવની વચ્ચે કોઈ કિલ્લો આજે હોવું જોઈએ એ વજન સાથેના આશીર્વાદ હું આ દંપતીને આપું છું એટલે મને સોંપવામાં આવેલું આશીર્વચનનું કામ મેં પૂરું કર્યું તુષારે જે કહ્યું એવું મને મુદ્દો નથી કારણ કે મેં સંગાથે સુખ શોધી લીધા પછી એકલા રહીને પણ સંગાથ માણવાનો પ્રયાસ હું અત્યારે કરી રહ્યો છું એટલે મેં દસ મિનિટ પહેલાં ડાયાબિટીસની ગોળી લઈ લીધી છે એટલે હું જમવામાં કોઈને હાનિકારક થાય એવું નહીં પસંદ કરું કારણ કે મને તકલીફ થશે આમ તો વેર એપ્રિસિએટિંગ યોર એફર્ટ્સ ટુ બી હિયર ઇન ધ મેરેજ ઓફ સ્થવન યોર ગ્રેટ ફ્રેન્ડ એન્ડ વી આર વેરી હેપી ટુ વેલકમ ધ જર્મન

એ સુખ શોધવાનો મોટામાં મોટો રસ્તો છે આ લોકો છેક ત્યાંથી આવ્યા આમ જુઓ તો લગ્નમાં એને કાંઈ સમજાવવાનું નહોતું પણ સ્તવન સાથેનો નાતો એવો એટલે આવ્યા નાતો જાળવવા માટે એકબીજાને સહન કરી લેવા એનું નામ દાંપત્ય છે તુષાર તો કવિ છે સાહેબ આપણે થોડા કવિ છીએ આપણે તો એમાંથી બચી ગયેલા માણસો છીએ એટલે આપણે તો જે સાચું હોય તે કહી શકીએ ને એને તો પ્રાસ મેળવવો પડે એને ઘણું બધું કરવું પડે આપણે એવું કંઈ કરવાનું જરૂર નથી યાર એટલે બહુ સ્પષ્ટ વાત કરું કે જે સંબંધ સ્તવનનો આ જર્મન ફ્રેન્ડ્સ સાથે છે એનાથી પણ ગહેરો સંબંધ હિમલ અને ચેતના સાથે મારો વર્ષોનો છે એકતાલીસ વર્ષથી અમે જોડાયેલા છીએ અને હું જ્યારે એમ બોલું કે અમે જોડાયેલા છીએ ત્યારે અમે જોડાયેલા છીએ અમે બંને અને એ બંને તમે સમજી શકો કે જ્યારે એક શિક્ષક પોતાની યુવાનીમાં શિક્ષકત્વ માણતો હોય ત્યારે એક કોઈ તોખાર વિદ્યાર્થી એના ક્લાસરૂમમાં આવે અને જે શિક્ષકને પાનો ચડે એવો પાનો એ સમયે મને ચડાવનાર વ્યક્તિનું નામ હિમલ પંડ્યા છે એવું બન્યું હતું કે રોટરીના પ્રેસિડેન્ટ થયો હતો એણે વર્ષો પહેલાં મને કહ્યું હતું હું પ્રેસિડન્ટ થાઉં ત્યારે તમારે ઇન્સ્ટોલેશનમાં આવવાનું છે અને આ સત્તર તારીખને બ્લોક કરી દેજો એવું એણે એક વર્ષ પહેલાં મને કેલેન્ડરમાં લખાયું છે આવું જ્યારે કરે ત્યારે મને એમ લાગે કે આ મારો સાચો વિદ્યાર્થી છે કારણ કે મારા જેવો જ ચીકણો છે અને કોરોના કાળ દરમિયાન એમણે જે કવિતા કક્ષથી સાહિત્યને જીવતી રાખી સાહિત્યના આવા કેટલા ઉપક્રમ કર્યા કે જેમાં સેવા ભેગી આવી હું ગઈકાલે જ વાત કરતો હતો કે પોલિયોનું કામ હોય કે બીજું કશું જ કામ હોય પોતે પોતાના સાહિત્ય સર્જનથી સમાજ સુધી પહોંચવાનું કામ કોઈએ કર્યું હોય તો હિમલે કર્યું છે હું તો એવું કહું સ્તવન અને અપેક્ષાને કે તમારી સામેનું કોઈ રોલ મોડલ નથી રોલ મોડલ હિ હિમલ અને ચેતના છે તમારા મમ્મી અને પપ્પા બંનેના એ તમારા રોલ મોડેલ છે કે આવા સુધારા સાથેનો લોકો જમવા માટે ડાયાબિટીસની ગોળી લીધા પછી રાહ જોતા હોય ત્યારે પણ કોઈકને ભાષણ માટે બોલાવી શકે એવા સમર્થ મા બાપોના તમે સંતાન છો એનો બહુ આનંદનો વિષય છે મારે કંઈ વિશેષ કહેવાનું નથી કારણ કે હું આશીર્વચન આપી શકું એવું વજન સિવાય કાંઈ મારી પાસે છે નહીં મૈત્રી ભાવ છે મારા સોકોડ વિદ્યાર્થી પ્રત્યેનો સોળ વર્ષે તો દીકરો પણ મિત્ર થઈ જતો હોય છે તો વિદ્યાર્થી તો મિત્રથી પણ વિશેષ થઈ જાય ને એટલે હું તો મારા મિત્રને ત્યાં આજે પધાર્યો છું કારણ કે એનો દીકરો પરણે છે આમ સ્તવન અને અપેક્ષા નામે બહુ સરસ છે આપણે એમ કહીએ કે હવે આજથી સ્તવનની અપેક્ષા થઈ પણ અપેક્ષાનું જીવન હવે સ્તવનમય બનવાનું છે એટલે આમ જોઈએ તો એ સ્તવન કરવાનું છે એને દાંપત્યનું સ્તવન છે મિત્રો મને બરાબર યાદ છે કે હું રાજકોટથી આવું છું અને રાજકોટ એટલે બે બાબત માટે ફેવરિટ છે સૌરાષ્ટ્રમાં જેણે ગાંઠિયાને ઠેર ઠેર પહોંચાડ્યા એનું નામ રાજકોટ છે રાજકોટમાં ગાંઠિયા મળે એવા વિશ્વમાં ક્યાંય જ ન મળે બીજે બધે મળે પણ એ દેશી નળિયા જેવા મળે આમ હોય અમારા ગાંઠિયા બરાબર અહીંયા હોય આ ભાગ ઘસે લોકો તો એ ગાંઠિયા મેં સવારના પોરમાં ખાધા છે મને હિમલની વ્યવસ્થામાં તુષારભાઈ ભાભી અમે બધા એ ગાંઠિયા ખાધા છે એટલે રગે રગમાં ગાંઠીઓ હોય એવો હું છું અને બીજી અમારી લાક્ષણિકતા એ છે કે એક વાગ્યા પછી અમને જમવાનું જ પડતું મૂકીને સૂઈ જવામાં રસ હોય છે એટલે હું એક વાગ્યાની રાહ જોવાનો નથી એ પહેલાં મારી વાત પૂરી કરીશ પણ આજે જ હિમલ મને એક સરસ વિચાર આવ્યો કે રાજકોટમાં એક તાજા જન્મેલા બાળકની મમ્મીએ ડૉક્ટરને પૂછ્યું કે હવે આ બાળક મોટું થોડું થયું છે તેને ફાફડાના નાના નાના ટુકડા અપાય કે ના હજી કે ના હજી ગાંઠિયાનો રસો પાઉં છું એ જ ચાલુ રખાય તો આટલું બધું હળવાશથી જ જીવનને લેવું છે હું તમને બહુ અંગત રીતે કહું બહુ ભારે લેવાની કાંઈ જરૂર નથી એટલા માટે કે જિંદગીમાં એકવાર આવ્યા એમાં તમે એકવાર મળ્યા એમાં તમે એકવાર મળ્યા પાછા ભેગા થઈ ગયા હવે જે થાય એ તો આપણે જ સહન કરોનું ને આ લોકો તો આજથી ફ્રી તમે શું માનો છો આ તુષાર છે એ પછી તમને કંઈ મદદમાં આવશે ના રે ના સર તમે જોજો એક વસ્તુ તમારો વિચારે જ હોય છે જેટલા સ્વામિનારાયણના અને બીજા સાધુઓ છે ને એ દાંપત્ય જીવન ઉપર બહુ સારું બોલે છે અને હમણાં અમારા નેહલની સાથે જ્ઞાનવત્સલ સ્વામી તો ગર્ભ સંસ્કારનું પુસ્તક લેજો એવી જાહેરાત કરતા મેં ભાડ્યા મને થયું કે બેમાંથી કોઈને ગર્ભના સંસ્કારની ખબર નથી તોય હાળા એનું માર્કેટિંગ કરે છે એટલે આવું ચાલે એને બહુ ગંભીરતાથી લેવું નહીં બે બાબત બરાબર સમજવાની આ મિત્રો જર્મનથી આવ્યા છે એટલે મને એક સરસ વાત યાદ આવી એ લોકો બહુ ગુજરાતી નથી સમજતા એ પણ સારું છે આપણને બરાબર ખ્યાલ છે કે જર્મન રાજ હિટલરના નામથી પ્રચલિત છે અને હિટલરે એક વખત એક કવિની ધરપકડ કરી પોલીસ આવી અને કવિની ધરપકડ કરી તો કવિની પુત્રીએ કવિના પત્નીને એટલે પોતાની માતાને પૂછ્યું કે પપ્પાને કેમ પકડી જાય છે તો એ માતાએ જવાબ આપ્યો બેટા એણે છે ને હિટલર ઉપર એક કવિતા લખી હતી એટલે હિટલરે એની ધરપકડ કરી છે દીકરી તો નિર્દોષ હતી એટલે એણે કીધું કાંઈ વાંધો નહીં તો હિટલર પપ્પા ઉપર એક કવિતા લખી નાખે એટલે માએ જવાબ આપ્યો કે બેટા એને કવિતા લખતા આવડતું હોત તો આટલી ખાનાખરાબી કરત ખરો આવું હિટલરના કાળમાં બને છે એવું નથી અત્યારના કાળમાંય બને છે પારુલબેન ખખરને આ વાતનો અનુભવ છે મુદ્દો એ નથી કે તમે શું સમજો છો શું વિચારો છો મુદ્દો એ છે કે તમે શું જીવો છો તમે શું અમલમાં મૂકો છો એક વખત મોરારી બાપુએ પોતાના કથા દરમિયાન કહ્યું કે આપણે અંદરનો અવાજ સાંભળવો કંઈ પણ બને તો અંદરનો અવાજ સાંભળવો પછી અમે સાંજે બેઠા હતા ત્યારે મેં કીધું કે અમે આ રૂલને બહુ ફોલો કરીએ છીએ મને કે કેવી રીતે મેં કીધું અમારે મન અંદરનો અવાજ એટલે રસોડામાંથી આવતો અવાજ હોય છે નાગરો દુઃખી નથી થતા એનું કારણ આ છે કારણ કે એ અંદરનો અવાજ સાંભળે રાહ કે અંદરથી શું કહે છે એ આપણે કહેવું બીજું એક અમારામાં સારી પરંપરા છે આપણામાં કે અમે એકબીજાને છે ને માનાર્થે બોલાવીએ એટલે અમારા પચાસ ટકા પ્રશ્નો હલ થઈ જાય અમારે ઝઘડવું હોય ને તો પણ અમે માનાર્થે કહીએ તમે આમ ન કરશો તમે આમ કર્યું તે બરાબર નથી આ આપણને શોભે છે આ એટલો બધો સાત્વિક પ્રશ્ન છે સાહેબ એટલો બધો સાત્વિક પ્રશ્ન છે પડોશી સાંભળશે તો આપણા વિશે શું વિચારશે આટલું લાંબુ વાક્ય ઓલો સાંભળે ને ત્યાં પાણી પાણી થઈ જાય સાહેબ અને પરિસ્થિતિ એવી થાય કે અમે માનાર્થે બોલાવીએ એટલે અમે તુંકારા સુધી પહોંચીએ ને ત્યાં સુધીમાં તો છૂટાછેડા આવી ગયા હોય એટલે તું કરે પહોંચે એટલે એલાર્મિંગ થાય કે ભાઈ હવે ગયા એટલે હું તો એવું કહું કે તુષારભાઈએ જે સંબોધન કીધા એ તમારે કરવા હોય તો કરવા પણ એકાદ બે વર્ષનો આ કોટિંગ પીરિયડ આફ્ટર મેરેજ પૂરો થાય પછી માનાર્થે બોલાવવા સ્તવન મને આવી અપેક્ષા આપની પાસેથી નહોતી આટલું બોલ્યા પછી સ્તવનને એમ લાગશે કે આ જર્મનીમાં બોલવા મંડી છે આવું કહેવાતી ફાયદો શું છે કે અત્યારની પેઢી જે શરૂઆતથી તૂંકારે શરૂ કરે છે એ બીજા સ્ટેપે તો મારો બાપ તારો બાપ ઉપર ઉતરી જાય છે એનાથી આપણે દૂર રહેવાના છીએ ભાંગી જવાના ઘણા બધા જે કારણો છે એમાંથી આ એક કારણ છે કે સેકન્ડ મુમેન્ટ તમે તૂંકારે આવી જાઓ છો તો તમે માનાર્થે શરૂ કરો અને પછી તે જાય તે સહન કરો હિમલ શબ્દ જે છે એનો અર્થ બરફ અથવા બરફનો પહાડ એવો થાય છે બરફ તમને ખબર છે કે આપણને મૂંઝવી પણ નાખે અને શીતળતા પણ આપે એવા હિમલ અને ચેતના એ બંનેના જીવનના કપરા કાળનો પણ હું દૈવી સાક્ષી છું એટલે મને ખાતરી છે કે એ લોકોના માંડેલા આ સુંદર મજાના યજ્ઞમાં તમે બંને એટલું સારી રીતે પ્રદાન કરવાના છો કે જેના વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી હું મારી છેલ્લી વાત કરું મોરારી બાપુ સરસ વાત કરે છે એમ કહે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ એ બંનેના લગ્ન થાય છે શ્રદ્ધા કેવી અને વિશ્વાસ કેવો અને લગ્ન પછી જે જન્મે છે એને ભરોસો નામનો દીકરો કહેવાય છે એટલે તમારા શ્રદ્ધા અને વિશ્વાસનો આજે લગ્ન થયા છે અને આ બંને કુટુંબ માટે આજે ભરોસો જન્મ્યો છે એવો ભરોસો કે અમારું ભવિષ્ય સાચવી શકે એવું એક દંપત્તિ એવી એક દીકરી અને એવો એક દીકરો બંને પક્ષે પંડ્યાના પક્ષે દીકરી આવી છે અને ભટ્ટના પક્ષે એક દીકરો આવ્યો છે એટલી એટલી મહાનતાથી આ બંને આગળ વધો અને તમને પૂરેપૂરું સુખ પ્રાપ્ત થાય એવી મારી પ્રાર્થના છે આશીર્વાદ નથી હું પ્રાર્થના કરી શકું મને બરાબર ખ્યાલ છે કે શાબુદ્દીનભાઈ એક નાનકડી જોક કરે છે એ કહીને હું મારી વાત પૂર્ણ કરું હા અમારામાં એક બહુ સારું હોય છે તુષારભાઈએ કહ્યું ને કે કેવું દાળ ખારી છે ને એવું બધું નહીં જો અમે શું કરીએ સાહેબ જમવા બેસીએ ને બધા ગોઠવાય ને એટલે આપણે કુટુંબના માણસે કહ્યું આ શું માલ બન્યા છે એટલે બીજા જણો બોલે હા જોરદાર માલ બન્યા છે જમ્યા પહેલાં કહેવું શું કામ જમ્યા પછી કદાચ ન કહી શકો એમ હો તો પહેલાં કહી જ દેવું સાહેબ અને જમવાનો પહેલો કોગળો કોળીઓ ભરો એ પહેલાં જો આ હા શું માલ બન્યા છે એમ બોલી નાખો તો ખારી દાળ પણ હાળી મીઠી લાગે આ કરવા જેવું છે તમે કરજો આવું જ્યાં હો ત્યાં કરજો અમને એક ભય છે કે અમારા આ હિમલને અને ચેતનાને તમે જર્મની ભેગા ન કરતા તમે અહીંયા આવતા રહેજો કારણ કે બે દીકરાઓ જર્મની છે તમે અહીંયા આવતા રહેજો અને હિમલને ભાવનગર અને સૌરાષ્ટ્રનો રાખજો અમને ક્યારેક ક્યાંક જવું હોય તો અમને એવું જોઈશે કે એવા કોઈ સધિયારા જેવા મકાનો અમારી પાસે હોય સાબુદીનભાઈ એમ કહે છે કે પત્ની કે એનો તરત જ જવાબ ન આપવો થોડી વાર રાહ જોવી બહુ પ્રચલિત વાત એ કે છે કે હું બાલ્કનીમાં બેઠો તો મારી પત્નીએ અંદરથી કહ્યું કે આપણે છપ્પન ઇંચનું ટીવી લેવું છે હો હવે કે આપણે એમ ન કહેવું કે શું લેવું છે કેટલું થાય કાંઈ નહીં થોડીક વાર મૌન રહેવું તો બીજો પ્રશ્ન આવ્યો કેટલાનું થાય એટલે આપણે જરાક હું જ કહેવું સવા લાખ દોઢ લાખનું થાય ત્યાં ત્રીજો અવાજ આવશે એવા કાંઈ દોઢ લાખ ખર્ચવા નથી હો જે છે એ બરાબર છે આટલું જાળવી જાઓ તો જીવન જીવવા જેવું છે આ જાળવી ગયેલો માણસ તમારી સાથે વાત કરે છે એટલે એમાં શ્રદ્ધા રાખજો થેન્ક યુ